નમસ્કાર દર્શકો, મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. બજેટ 2013 મિશન 2014 ની અંદર જે પણ જાહેરાતો કરાઈ તેની પર અમારી નજર રહેલી છે અને ખાસ જે પણ ફેરફારો કરાયા છે તે આમ આદમી સુધી કેટલા અંશે પહોંચી શકે તેમ છે અને જયારે પહોંચી જાય છે ત્યારે કેટલો ફેરફાર કરી શકે છે તેની પર વધારે ફોકસ છે. કારણ કે ચિદમ્બરમજી અને ઓવરઓલ સંસદનો જો માહોલ જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી ઇલેક્ટ્રોનિક મીડિયાથી લઈને પેપર મીડિયા તમામ બાજુ ફોકસ હતું કે બજેટ વડે 2013 નું રજૂ થઈ રહ્યું છે, પરંતુ નિશાન જે છે સીધું 2014 પર ટકાય છે કે નહીં તેની પર સૌ કોઈ નજર રહેલી છે. ચિદમ્બરમજી કેટલાક પ્રયાસો કર્યા, પરંતુ કેટલા પ્રયાસો કર્યા અને તેની ઇફેક્ટ શું આવી રહી છે તે વિષય પર ચર્ચા કરવા માટે આજે ફરી પણ અમારા સ્ટુડિયોમાં હાજર થયા છે ભાગ્યશ્રી સુરેશજી, જે એસોચેમ વસંત ડિવિઝનના ચેરપર્સન છે. ભાગ્યશ્રી, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે અને તમને સાથે છે રુઝાન ખંભાતા, જેઓ જાણીતા ઉદ્યોગ સાહસિક મહિલા છે. રુઝાનજી, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમની અંદર. સૌથી પહેલા ભાગ્યશ્રી આપની પાસે આવવા માંગીશ કે જે પણ ચેન્જીસ કરવામાં આવે છે ચિદમ્બરમજીનો મેઇન ફોકસ અલ્કમોટર ગુજરાત, રાઈટ? હા, ચિદમ્બરમજી જ્યારેથી બજેટ રજૂ કરવાના હતા તેની પહેલા બે દિવસની જો ચર્ચા કરવા જઈએ તો તેમને હંમેશા એક ટાર્ગેટ રહ્યો હતો કે ચિદમ્બરમજી 8મું બજેટ રજૂ કરી રહ્યા હતા. તેમના બજેટમાં હંમેશા કેટલીક એવી વાતો આવતી હતી જે શેર માર્કેટને વધારે ઇફેક્ટ કરતી હતી, જે કદાચ તેમાં ફૂલ ગુલાબી તેજી માટે લાવતી હતી. સેન્સેક્સ નિફ્ટી બંને ખૂબ જ સારા પ્રમાણમાં ચડાવ જોવા મળતા હતા. કેટલાક એવા સેક્ટર જેને સારી એવી ફાળવણી પણ કરવામાં આવતી હતી, પરંતુ આ વખતનો સિનારિયો જો જોવા જઈએ મોર્નિંગ 9 o'clockથી સેન્સેક્સ નિફ્ટી પર નજર કરવા જોઈએ તો 100 સેન્સેક્સ, 20-30 નિફ્ટી, ત્યારબાદ 50 માઇનસ, ધેર આફ્ટર 10+ 20+. This is not the budget of Chidambaramji. Le, I see the effect aapne jova mle chhe market par ki je expected hatu tenathi vadhare vadhare saru pan nathi jova mle, vadhare kharab pan nathi jova mle. Almost average budget aapne raju thayu chhe. Bhagyesh Soni ji nu sauthi pehlu statement shu hashe budget pachi? Nothing exciting. Koi am uthi ne lachwa mandi evo nathi. First of all, namaskar mitra. Give me the phone. એકચ્યુઅલી આ ચિદમ્બરમ જીનું બજેટ નથી. ખબર પડી જાય છે કે ચિદમ્બરમ પોલિટિકલી ઇન્ફ્લુએન્સ્ડ છે. ઓકે, એવું બજેટ છે. ચિદમ્બરમજી એકચ્યુઅલી 8 વર્ષ એટલે મોરારજી દેસાઈ જોડે મેચ કરે છે. અગર આપણે 16 વર્ષ જોઈએ સો ઇટ ઇઝ 20% આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એપ્રોક્સિમેટલી. એટલે આ 20% બજેટ આ બે મહાનુભાવોએ આપ્યા છે. આ વખતે ચિદમ્બરમજી ઇન્ફ્લુએન્સ ન કરી શક્યા, સ્પેશિયલી કેપિટલ માર્કેટને, અને એ આપણને દેખાઈ આવે છે. બીકોઝ આ એક સોશિયલિસ્ટિક બજેટ છે જ્યાં માસેસને વધારે ફાયદો પહોંચશે, જે કે રૂરલ એરિયામાં વધારે ફાયદો પહોંચશે. બજેટેડ એમાઉન્ટ એમના માટે છે, આપણે ત્યાં મેકેનિઝમ મિસિંગ છે કે ઇન્ફ્લુએન્સ કરશે કે નહીં. અને બહુ જ સેડ વાત છે કે આ વખતે પણ ચિદમ્બરમજીએ મેકેનિઝમનો બજેટ મિસ કરી ગયા છે. અમે 5-year પ્લાનમાં પણ સજેસ્ટ કર્યું છે કે ઇન્ડિયા હેઝ ઓલ ધ પોલિસીસ, આપણી પાસે બધી પોલિસીસ છે, બધું ઠેકાણે છે, આપણી પાસે મેકેનિઝમ નથી કે આપણે જે બજેટ સેટ કર્યું એની ઇફેક્ટિવિટી શું છે. અને ચિદમ્બરમ આ વખતે મિસ કરી ગયા. એ અગર લાવ્યો હોત તો ઇટ વુડ હેવ બીન અ ચિદમ્બરમ બજેટ. બટ સમહાઉ ઇટ બીકેમ બજેટ ઓફ ધ પાર્ટી, નોટ ચિદમ્બરમ. ઇટ વોઝ 8th, ધ ઇટ વોઝ નોટ. ઓકે, રુઝાનજી આપની પાસે આવવા માંગીશ કે ફર્સ્ટ કમેન્ટ, ઓવરઓલ બજેટ આપણે પણ ઓબ્ઝર્વ કર્યું હશે, એનાલિસિસ થોડો પણ આપણે પણ કર્યું હશે, પરંતુ ફર્સ્ટ કમેન્ટ જ્યારે આવે છે ત્યારે મારી પાસે એક્સપેક્ટેશન હોય છે કે સારું હશે કે ખરાબ. રુઝાનજી, ફર્સ્ટ કમેન્ટ ઇઝ અ પ્રેગ્મેટિક બજેટ. પ્રેગ્મેટિક એટલે ઇટ્સ અ પ્રેક્ટિકલ બજેટ. અને જેટલું મેં સ્ટડી કર્યા છે છેલ્લા વર્ષોમાં બજેટ, આઈ વી વેરી ક્લિયર વિથ યુ કે જે બજેટો સ્ટડી કર્યા છે, નોર્મલી અગર સ્ટોક નિફ્ટી કે હાઈ જાય છે તો ઇટ ઇઝ વેરી નેચરલ કે બધાને લાગે છે બજેટ સારું છે. બટ ઇન ધ આઉટકમ, સ્લો આઉટકમ, ઇટ વર્ક ધ ઓપોઝિટ. એટલે અત્યારે હવે જે સ્ટોક્સ મેં જે સવારથી મેં કહ્યું છે મેં જોયા છે, પહેલા હાઈ હતા પછી આફ્ટર ધ બજેટ લો થયા. પણ આઈ વુડ રાધર સે કે ધીસ ઇઝ અ પ્રેગ્મેટિક બજેટ. સેકન્ડલી, આપણે જે મેઇન અત્યારે હેતુ છે કે ધીસ ઇઝ અ 2014 ગ્રોથ, એમાં કશું ખોટું નથી. બિકોઝ ધ રીઝન બિંગ કે અલ્ટિમેટલી અત્યારે કોઈ ડ્રાસ્ટિક ચેન્જ કરાય જ નહીં. લોજિક કરી તો લોજિક સેસ, પ્રેક્ટિકલિટી સેસ કે જે રીતે અત્યારે સિનારિયો વર્લ્ડ ઓવરમાં છે. તમે એક ચીજ નોટ કરીએ તો એમને કહ્યું, બહુ સરસ ચીજ કહ્યું કે ધ ઓનલી નેશન વિચ આર પ્રોગ્રેસિંગ અગેન થર્ડ એન્ડ વિચ આર પ્રોગ્રેસિંગ અહેડ ઓફ ઇન્ડિયા આર ધીસ થિંગ ચાઇના એન્ડ ઇન્ડોનેશિયા. એમનું એવું કેવું છે, એમનું એવું બી કેવું છે કે જે નેક્સ્ટ આવતા વર્ષે 2013-14 જે પ્રોગ્રેસ કરશે ઇન્ડિયા કરતા વધારે ખાલી ચાઇના રહેવાનું છે. આઈ જસ્ટ હોપ કે ચાઇના ત્યાં પ્રોગ્રેસ કરે તો વાંધો નહીં, ઇન્ડિયાની અંદર પ્રોગ્રેસ ના કરી લે, કારણ કે આજકાલ ઇન્ડિયાની અંદર ચાઇના બહુ પ્રોગ્રેસ કરી રહ્યું છે.
ડિફરન્સ હોય છે. એટલે કમિંગ બેક ટુ આ જે બજેટ છે, આઈ વુડ રાધર સે કે ઇટ ઇઝ અ વેરી પ્રેગ્મેટિક એન્ડ પ્રેક્ટિકલ બજેટ. અને એમાં આઈ વોઝ નેવર એક્સપેક્ટિંગ એની ડ્રાસ્ટિક ચેન્જ. હવે તમે જે પેલી એક સરસ વાત કરી મને કે આપણે જે ક્લાર્ક કહેતા હતા કે આપણે ઇન્કમટેક્સ શું કહેતો ઓછું થશે, એ તો કોઈ દિવસ થવાનું જ નહોતો સાહેબ. એ તો આપણે અંદાજ હર વર્ષમાં કહેતું તો પછી સર્વિસ ટેક્સ બી થવાનું હતું, પણ નહીં, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. તમે કદી લોજિકલી જુઓ કે હું તમને એના કરતા બીજી વાત કરું છું કે વોટ હી મિસ્ડ. વોટ આઈ વુડ લાઈક ટુ સે સ્ટેટિસ્ટિક છે કે આપણે ત્યાં 11 કરોડ લોકોએ પેન નંબર લીધા છે, બરોબર. એ 11 કરોડ માંથી ખાલી 3.5 કરોડ લોકો ટેક્સ ભરે છે. હવે એ 3.5 કરોડ માંથી 2-5 લાખ ની અંદર જે આજના બજેટ માં આવ્યું કે 1.80 કરોડ પીપલ આર ઇન ટુ ધેટ 2.5 લાખ કેટેગરી. હવે એની ઉપર એને લખ્યું કે જે 1 કરોડ થી ઉપર લોકો કમાય છે, જે 43,800 છે, એ લોકોએ 10% વધારે આપવાનું. પણ એને કોઈ દિવસ એ જોગવાઈ ના કરી કે જે 3.5 થી 11 કરોડ ની વચ્ચેના લોકો છે એ લોકો ટેક્સ જે નથી ભરતા તો કઈ નાનો સ્લેબ કરે. કારણ કે એક રિસર્ચિસ્ટ કહે છે, તમને બી ખબર હશે કે જે આપણે તમે નાનો ટેક્સ કરી કે લોકોને ટેક્સ ભરે છે તો એ લોકો 100% ભરશે. ને તમે એ મિસ એમને એ મિસ કર્યું કે તમે 1 કરોડ વાળાને લકી લે એમને આજ વર્ષ માટે ટેક્સ નાખ્યો છે 10%, પણ એમને એટલે ઇટ્સ નોટ એવરી નહીં રહેશે આજ વર્ષ માટે હશે, પણ એમને ત્યાં મિસ કરી દીધું કે જે 1 કરોડ લોકો 43,000 લોકો જે ભરે છે 1 કરોડ અબાઉટ ટેક્સ, 1 કરોડ ના જે લિમિટ છે પેલા, તો એ લોકો તો એમાં કઈક નું કોઈ કાર્યવાળું ક્રિએટિવ અકાઉન્ટિંગ. આપણે અંદર ક્રિએટિવ અકાઉન્ટિંગ ઓલરેડી ચિદમ્બરમ જે ક્રિએટિવ સ્ટેટમેન્ટ જ આપ્યું છે, 10% સરચાર્જ છે, એટલે ઓલરેડી 3% ટેક્સ જ એની પર આવે છે. બરોબર છે, કેશ ટ્રાન્સફર સ્કીમ લાવી રહ્યા છે. તો એ કેશ ટ્રાન્સફર સ્કીમ માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પીડીએસ સિસ્ટમ, આપણા આધાર કાર્ડ સિસ્ટમ, આપણી આઈડેન્ટિટી સિસ્ટમ, આપણા ડેટા એનાલિસિસ સિસ્ટમ, એમાં કરોડો રૂપિયા નખાય છે પણ એમાં કશું થયું નથી. એટલે યુ નો આઈ કેન ટોક અ લોટ બટ આઈ થિંક આઈ ગિવ યુ ધીસ થિંગ ફોર યોર ક્વેશ્ચન્સ, બટ શોર્ટ ઓફ લોંગ આઈ વુડ સે કે ધીસ ઇઝ અ પ્રેગ્મેટિક બજેટ, પ્રેક્ટિકલ બજેટ. અને એક ચીજ ગેરંટીડ છે, નોટ બીકોઝ ઓફ ધીસ બજેટ, બટ નાઉ ધ વર્લ્ડ ઇકોનોમી ઇઝ મૂવિંગ આઉટ ઓફ રિસેશન, ઇટ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ગ્રોથ. એટલે વેરી નેચરલ છે કે આપણે ઇન્ડોનેશિયાની વાત કરી, યુ નો ઇન્ડોનેશિયાનું પર કેપિટા ઇન્કમ ઇઝ $3,100, ઇટ ઇઝ ઓલમોસ્ટ ઓફ ઇન્ડિયન સાઇઝ. આપણે ત્યાં એક ફિલોસોફી છે જે હું દર્શકોને જરૂર કહેવા ચાહીશ કે આપણે ચાઇના જોડે આપણે કમ્પેર કરીને ખુશ થઈ જઈએ છીએ, આપણે ઇન્ડોનેશિયા જોડે આપણા ફિનાન્સ મિનિસ્ટર કમ્પેર કરીને ખુશ થઈ જાય છે. ક્યારે આપણે આપણી ડેમોગ્રાફીને મુતાબિક બજેટ આવશે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો હું ચાઇના કે ઇન્ડોનેશિયાને જોઈને ખુશ થવા વાળી વ્યક્તિ નથી. આપણી ઇન્ડિયન ગ્રોથની વાત કરવી જોઈએ આવી તો ખુશ, એન્ડ એના માટે આપણે બહુ ડાયનામિક બજેટ જોશે. We need something and we cannot pass time. Chidambaram jode aasha hati because in the experience chhe. This is not his first budget. Yeah, obvious. One of the highest number of the budget. To emni jode aasha hati ki ek aik judu karine je ki macro level ma India ne koi growth karaye. Let me tell you the very precise point. You have Bhagesh Ben. કે જે તમે અત્યારે વાત કરી ઇન્ડોનેશિયા જોડે ચાઇના, સી ચાઇના ઇઝ અ ગ્રોઈંગ ઇકોનોમી બોસ, વી કેન નોટ એસ સો કે વી કેન ડાયરેક્ટ કે વી કેન ડિસ્કાઉન્ટ ચાઇના એટ ઓલ. એટલે ચાઇના ઓબવિયસલી વી ઓલ બી લુકિંગ, કારણ કે અગર જોવા જાય તો ચાઇનાનું કમ્પેરિઝન કરીએ છીએ આપણે તો એમને ખાલી ચાઇના અને ઇન્ડોનેશિયા આપણને થર્ડ નંબર નથી આપ્યો, એમને વર્લ્ડ ઓન ઇકોનોમીમાં કહ્યું છે કે વર્લ્ડ ઓન જે ઇકોનોમી છે એમાં જે ચાઇના અને ઇન્ડોનેશિયા આર ધ ટુ કન્ટ્રીઝ વિચ આર અહેડ ઓફ ઇન્ડિયા. એટલે આઈ ડોન્ટ સી એનીથિંગ રોંગ ઇન દેટ. ફાઇન, વી વિલ કમ ટુ દેટ પોઈન્ટ વન્સ અગેન. પરંતુ રુઝાનજી અને ભગીરજી આપણી સાથે છે, ત્યારે ખાસ એક વાતનો ઉલ્લેખ, આપણે જે ચિદમ્બરમજી બજેટ રજૂ કરી રહ્યા છે, 20% બજેટ ઓલરેડી 2% રજૂ કર્યું છે, 10% ચિદમ્બરમજીને આપીએ, તેમ છતાં એવી કોઈ ખાસ વાત જોવા ના મળી. પરંતુ વેરી પ્રિસાઇઝ શબ્દોમાં આપ શું એક્સપેક્ટ કરી રહ્યા હતા કે શું હોવું જોઈએ, કઈ 3 વાતો જે એસોચલ એક્સપેક્ટ કર્યું હતું, ભાગ્યશ્રીના દિમાગમાં અત્યારે ચાલી હતી કે જે આ 3 વસ્તુ હોઈ શકતી હતી, એવા કયા 3 પોઈન્ટ છે? અમે લોકો એક્સપેક્ટ કરતા હતા કે સર્વિસ ટેક્સ રિડક્શન થશે, બીકોઝ સમહાઉ ડ્યુ ટુ ઇન્ફ્લેશન અને ઇન્ટરનેશનલ રિસેશન અને કોન્ફિડન્સ ક્રાઇસિસ માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બહુ જ ઓછું થઈ રહ્યું છે. આપણા દેશની ડેમોગ્રાફી, આપણે વિશ્વની 18% પોપ્યુલેશન છે,
18% of the world. You know, numbers, I don't understand number game, but we are 18% of the world. Aapne kya evi koi budget na policies hai, jee confidence na hamesh boost rakhe. Confidence entrepreneur na boost hoy, to job employment generation vadhare thai. E employment generation aapna desh ne kaate jaruri ache. Chidambaram ji skill development mate 10 lakh manpower development mate promise kari didu. E 10 lakh aapne tayar kari deishu. Agar capital investment nahi aave, to 10 lakh loko nokri kya karse? The first part is service tax, second is skill development, yes. And third is? My third would be this richness je tax aavi che, you know? For one year. For 1 year. Kitla loko rich che apna desh ma? 42,800. Okay. Kitla loko? Like, that is what is very important. Rich log, sorry, kitla loko bade che mohi bole. Rich na hai. Rich, kitla loko rich? Rich ta apna, kitla fayda? Kitla fayda? Aap 2000 na 10,000 crore na fayda dekha lo. What is this richness? You know, 3% vadhare aavi jase Chidambaram ji miss kari gaya ki ema kitla crore vadhare aase. No, no, 1 minute. That is why I say it is political budget. Ki tame masses ne satisfaction devrao chho ki e lokoe ati rich loko ne tax lagariu. It is just psychological. There is no monetary game. And apan 10% surcharge boli ne normal people. Psychological satisfaction aapo chho 42,500 ne lagari ne 1.2 billion ne satisfaction aapo chho. That is it. Bhagyesh bhai, 1 minute. Aap point, among the 3 points I want to tell you something. Ek to last point pehla lehiye. Ki je tame pocho ki satisfaction aapo chho. Te ta aapne Gujarat mein bhi auch kere chhe na. Aapne je bada figures ne stress boliye chhe. Pachal kai koi chhe na. Agar kai kachhe. So let us not get into that. This is a political, so not as great as not get into that. Pehla important thing is service tax mein point karo. Service tax mein weather important. I never expected service tax 12.36 si aap budget mein achha jawan hoi tu. But I expected that ki je 10 lakh ni exemption aapi chho. Ki je loko nana je tame entrepreneur तो अगर चिदंबरम साहब अगर वेंचर कैपिटल सीड फंडिंग वाला होने एंड स्टार्टअप वाला होने अगर इनकम टैक्स एग्जेम्पशन आप दे अक्रॉस ऑल द सेक्टर्स नॉट फॉर जस्ट आईटी अक्रॉस ऑल द सेक्टर तो मारे हूं के उसे बोल के फॉरगेट अपने आगे जॉब वॉब करवा नहीं आपने बदल वी कैन बी ऑल स्मॉल स्मॉल एंटरप्रेन्योर्स और स्मॉल थी ऑब्वियसली बिगर थवानी बात है इतने बिगर ऑर्डर दूं देते चिदंबरम साहब क्या मिस करो कि आओ के करत तो एज ए पर्सन वर्किंग विद एंटरप्रेन्योर्स और वर्किंग विद स्टार्टअप्स आई थिंक इट विल बी मोर बेनिफिशियल ऑल ओवर इंडिया सशक्तिकरण रूपया फाड़म जी खूब सारी बात है फैक्ट छे बड़े फैक्ट छे के जे बेमो पैसा ले छे धीरन पर धीरन क्या ना ये पैसा ये लोग को पाछा दूधे धोई ने दूधे लाई ने पाछा आपी दे छे अब ये हमारी एक ही इच्छा छे के आमा जे लोग इंटरेस्ट रेट अगर जे पैसा ये लोग को बेमो जे लोन ले छे में इंटरेस्ट रेट लो है अने जे डिपॉजिट करे में इंटरेस्ट रेट ना हो तो मजा आउछे दैट इज व्हाट आई सिंसियरली डियरली विश एक नंबर पॉइंट नंबर टू हमने 200 करोड़ ने पेलू निर्भया स्कीम करी छे देख बहुत सरस है पर मारे मन लगतेउ छे पर आई थिंक ये कदाच कही नहीं सके 1000 करोड़ छे ना 200 करोड़ छे मने 200 करोड़ नो खबर छे आई डोंट नो 1000 छे 1000 सॉरी पण એમ એવું લખાઈ દો ને કે સાહેબ 1000 બેનોરા પોલીસ સ્ટેશન બી બનવા જોઈએ કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બેનો માટે છે આનો આજે મે પેપર મેડા દી કે દિલ્હીમાં જે રિક્રુટિંગ વુમેન કોન્સ્ટેબલ્સ એન્ડ ઓલ ધેટ બધી સારી વાત છે તો એટલે એ બે પોઈન્ટ હતો
ત્રીજો પોઈન્ટ મેં સારો જે ગમ્યો એ મને કે જે આપણે બેનો માટે પેલું શું કહેવાય ગોલ્ડ ઇમ્પોર્ટ માટે અગર બેનો ગોલ્ડ ઇમ્પોર્ટ કરે તો એ લોકો 1 લાખ રૂપિયા સુધી ઇમ્પોર્ટ કરી શકે યાર ઇટ વોઝ ફની થિંગ બટ આઈ ડોન્ટ નો મને હસવું આવતું હતું પણ ફૂટવેર માટે કંઈક કર્યું છે કે ફૂટવેરને એક્સપોર્ટ કરો તો પૈસા ઓછા કરે એટલે એક વખત જો પણ શકે હવે ફૂટવેર ફાડેવાળા લોકો બેનો ખરીદીને મળી શકે થર્ડલી જે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો વી આઈ થિંક વી ડિસ ડિસ્કસ કે અત્યારે અમને જે વુમેન ઓરિયન્ટેડ ઇન્ડસ્ટ્રીઝ છે ફોર એક્ઝામ્પલ હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી જૂટ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ્સ માટે તો રફ જે રફ આ બધી ઇન્ડસ્ટ્રી મેજરલી બેનો એમાં વીવર્સ સ્કિલ વીવર્સ કે તો એ લોકોએ ખાસ એ ઇન્ડસ્ટ્રીમાંથી એક્સપોર્ટ શું ઓછું કર્યું છે એમ્પ્લોયમેન્ટ ઓફ બેન પછી 1000 સ્કોલરશીપ એ લોકો આપવા માંગે છે એસસી એસટી બહેનો માટે ટ્રાઇબલ બહેનો માટે જે ઇનફેક્ટ આ ચિદમ્બરમ જેના બજેટમાં આ વખતે મેં એસસી એસટી ટ્રાઇબલ યુથ બધું બહુ ઓવરડોઝ થઈ ગયો મને 86,000 the first statement was 86,000 crores for SCST. That was one of the first statements. I have a statement that we have a program to keep our budget. Budget 2013, mission 2013. I mean, I'm not saying that. I'm not saying that. SCST, why is it not India growth? Why do આપણે સક્ષમ છીએ.